દિવાળીના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે. ચોપડા પૂજન બાદ જ નવા વર્ષના વેપારની શરૂઆત કરવામાં આવે છે. અગાઉનો એક સમય હતો કે જ્યારે સમગ્ર વર્ષ જમા ઉધારના હિસાબો એ જ ચોપડામાં લખવામાં આવતા હતા, પરંતુ કોમ્પ્યુટરાઇઝેશનના પરિણામે ચોપડાઓમાં એકાઉન્ટ લખવાનું ઘટી જતા હવે વેપારીઓ દ્વારા દિવાળીના તહેવારોમાં ફક્ત સુકન માટે જ ચોપડાની ખરીદી કરી રહ્યા છે. ત્યારે કેવી છે આ વર્ષની ખરીદી જાણ્યા અહેવાલમાં. દિવાળી એટલે દીપ ઉત્સવનો તહેવાર. ત્યારે જ આ દિવાળીના તહેવારના દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરતા હોય છે. આ ચોપડા પૂજનનું ખૂબ જ મહત્વ રહ્યું છે. ચોપડા પૂજન કરીને વેપારીઓ તેમના ધંધાની શરૂઆત કરતા હોય છે. જોકે ચોપડા ખરીદીમાં આ વખતે 30-40% ઘટાડો જોવા મળી રહ્યો છે. વેપારીઓ કહી રહ્યા છે કે કોમ્પ્યુટર યુગ હોવાને કારણે અને લોકો હવે મુહૂર્તને ન માનતા હોવાને કારણે ચોપડાનું વેચાણ ઘટી રહ્યું છે. હવે બજારમાં ફક્ત શુકન પૂરતી જ ખરીદી રહી ગઈ છે અને જીએસટી અને કોમ્પ્યુટર યુગ હોવાને કારણે વર્ષે ચોપડાનો વેપાર ઘટતો 30-40% જેટલો થઈ ગયો છે. જ્યારે બીજી બાજુ ચોપડાના ભાવ વધારો પણ નોંધાયો છે. અને અડદિયું રોજમેળ ગણીએ તો 200 રૂપિયાનું અડદિયું આજે 300 રૂપિયાનું થઈ ગયું. એટલે ક્યાંક ક્યાંક જોવા જઈએ તો પેપરમાં જે વધારો ઘટાડો હતો પણ 15-20% ભાવ વધારો અત્યારે ચોપડામાં થયેલો છે. મજૂરી ગણીએ કે પ્રિન્ટિંગ ગણીએ બધામાં વધારો થયેલો છે. ચોપડામાં આ વર્ષે 15-20% વધારો થયેલો છે. અને આ ચોપડા હેન્ડમેડ જે બનાવવામાં આવે છે એ મુસ્લિમ કારીગરો વર્ષોથી અમદાવાદમાં મુસ્લિમ કારીગરો જ બનાવે છે. લગભગ 300-400 ફેક્ટરીઓ ચોપડા બનાવીને અમદાવાદમાં આવેલી છે. અને આખા ગુજરાતમાં જોઈએ તો 8-10 હજાર વેપારીઓ આ ચોપડા વેચતા હોય છે. જો કે દર વર્ષે ગુજરાતમાં 80 કરોડથી વધુ ચોપડાનું વેચાણ થાય છે. ગુજરાતમાં કુલ 8000થી વધુ ચોપડાની દુકાનો આવેલી છે. મહત્વનું છે કે ચોપડા હિન્દુ વેપારી વેચે છે, પરંતુ તેને બનાવનાર મુસ્લિમ કારીગરો છે. ચલણ ઘટતું જાય છે તેની પાછળનું મુખ્ય કારણ એકાઉન્ટ્સ કામગીરીનું કમ્પ્યુટરાઇઝેશન ગણી શકાય. આમ તો ચલણમાં ઘટાડો છેલ્લા 5-6 વર્ષોથી થતો આવ્યો છે, પરંતુ છેલ્લા 2 વર્ષોનો મહત્તમ ઘટાડો થયો છે. તેમ છતાં આજે પણ દિવાળીના તહેવારોમાં ચોપડા પૂજનની પરંપરા તો અકબંધ જળવાઈ રહી છે. પણ વિચારવા જેવી અને ચિંતા કરવા જેવી એક બાબત એ પણ છે કે કોમ્પ્યુટરના વધતા જતા ઉપયોગને કારણે લાલ ચોપડાનો યુગ ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો છે. કેમેરામેન હિરેન ખલાસ સાથે મોનિકા આહિર, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી.